નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં ગઈકાલે દાખલા નંબર 1 શીખી ગયા બાળકો. આજે આપણે શું કયો દાખલા નંબર આવી ગયા? તો કે આજે આપણે દાખલા નંબર 2. તો આપણે આજે દાખલા નંબર 2 શીખીશું. ચલો દાખલા નંબર 2 શું છે? નીચે આપેલા ચિત્રમાં તૂટક રેખા ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય. તે રીતે ભાગ પાટી હોય તેની ઉપર રાઈટ કરો. એટલે બાળકો તમારે દર્પણમાં જો લીટી કરેલી છે એનો ભાગ એવો ને એવો દેખાય છે કે અલગ દેખાય છે? જો એવો ને એવો દેખાતો હોય તેની ઉપર રાઈટ કરીશું આપણે, અલગ દેખાતો હોય તો તેની ઉપર આપણે રોંગ કરીશું. જો બાળકો પહેલું છે, પહેલું ચિત્ર શું છે? જો આ આવી રીતે દોરેલું છે અને આપણે શું કર્યું, તૂટક રેખા છે. તૂટક રેખા પહેલાનો ભાગ અને આ બાજુનો ભાગ બંને સરખો છે. જો બંને તમને આ ભાગ ને આ ભાગ બંને સરખો દેખાય છે તો કે હા, તો આપણે અહીંયા શું કરીશું, રાઈટ કરીશું. બરાબર બાળકો? જો બંને એક સરખો ના હોય તો આપણે એના ઉપર ચેક ટુ મારો. જો બાળકો હવે આપણે તૂટક રેખા ક્યાં આપેલી છે બીજામાં? તો અહીંયા આપેલી છે. બરાબર? તો આનો ભાગ, આ તૂટક રેખા આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બંને સરખો છે, સરખો દેખાય છે તો કે ના? જો બાળકો આ ભાગમાં આવું ત્રિકોણ છે તો અહીંયા આ ભાગમાં આવું ત્રિકોણ દેખાય છે તમને? તો ના. તો કેવો બંને કેવો ભાગ પડે છે? અલગ. તો આપણે અહીંયા શું કરીશું, રોંગ કરીશું. એવી રીતે ત્રીજું. બરાબર બાળકો? ત્રીજા નંબરનું ક્યાં તૂટક રેખા છે? જો તૂટક રેખા જોઈ અને હવે તૂટક રેખા અને આ બાજુનો ભાગ, આ ચોરસ અને આ ચોરસ તમને બંને સરખા દેખાય છે બંને ભાગ? તો કે ના. આ ચોરસ મોટું છે અને આ ચોરસ નાનું છે તો આનો ભાગ બંને સરખો દેખાતો નથી. તો આપણે અહીંયા શું કરીશું, ચેકરું કરીશું. બરાબર? હવે અહીંયા શેનું ચિત્ર છે બાળકો? તો કે આ ગ્લાસ છે. તો આપણે ગ્લાસમાં ક્યાં તૂટક રેખા આપેલી છે? વચ્ચો વચ. તો આડો અડધો ભાગ અને આ તૂટક રેખા પછીનો જમણી બાજુનો અડધો ભાગ બંને સરખો તમને દેખાય છે? તો કે હા, દેખાય છે ને બાળકો? તો અહીંયા શું કરીશું, રાઈટ કરીશું. બરાબર? હવે બાળકો પાંચમા નંબરનું આ શું છે? કપ છે. આપણે એમાં દૂધ પીએ છીએ ને, કપ, ઈ કપ છે. હવે આ કપનો આપણે ક્યાં તૂટક રેખા છે? તો કે આ વચ્ચોવચ તૂટક રેખા આપેલી છે. તૂટક રેખાનો ડાબી બાજુનો ભાગ અને એનો અડધો જમણી બાજુનો ભાગ બંને સરખો છે? તો કે હા, અહીંયા છે અહીંયા છે, આ ભાગ ને આ ભાગ બંને સરખો દેખાય છે ને? તો આપણે અહીંયા શું કરીશું, રાઈટ. હવે છ નંબરનું તો બાળકો આનો શું છે, પેન્સિલ જેવો દેખાય છે. દેખાય છે બાળકો? એ તૂટક રેખા ક્યાં છે? તો અહીંયા. તો એના તૂટક રેખાનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને સરખો છે? તો કે ના. જો આમાં ત્રિકોણ ઉપર છે, અહીંયા ત્રિકોણ નીચે દેખાય છે તમને આટલા ભાગમાં? તો દેખાતું નથી. તો આપણે અહીંયા શું કરીશું, તો આપણે અહીંયા ચેકડું કરીશું. હવે આપણે સાતમા નંબર. જો બાળકો આ ચિત્ર આપેલું છે, હવે ચિત્રમાં તૂટક રેખા ક્યાં આપેલી છે? તો કે વચ્ચો વચ. તૂટક રેખાનો ડાબી બાજુનો અને જમણી બાજુનો આ બંનેનો અડધો ભાગ તો બંને સરખો દેખાય છે તમને? જો તો આ બાજુના બાજુનો બંને સરખો દેખાય છે. તો કે હા. તો આપણે શું કરીશું, અહીંયા ત્રણ, તો આપણે અહીંયા ત્રણ રાઈટ કરીશું. હવે આઠ નંબરનું. જો બાળકો અહીંયા બે બોર્ડ દેખાય છે અને આ તૂટક રેખા ક્યાં છે? વચ્ચો વચ. એની ઉપરનો ભાગ, આનો અડધો ભાગ અને આ અડધો ભાગ બંને સરખા દેખાય છે તમને? તો કે હા, બંનેના ભાગ કેવા છે? તો કે સરખા છે. કેવા છે? સરખા છે. તો આપણે અહીંયા શું કરીશું, અહીંયા આપણે રાઈટ કરીશું. તો બાળકો આપણે આ દાખલા નંબર 2 શીખી ગયા. મેં અહીંયા આઠ ચિત્રો દોરેલા
છે તમે પ્રેક્ટિસમાં પણ વધારે